જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ એટલે કે ગરબા એ ગુજરાતના લોકોના લોહીમાં છે, ગુજરાતની પરંપરા છે, ગુજરાતની સંસ્કૃતિ છે અને લાખો કરોડો લોકોની આસ્થા ગરબા સાથે જોડાયેલી છે. ગુજરાત એ ગરબાને માતાજીની પ્રસન્નતા મેળવવાના પ્રસંગ તરીકે ઉજવે છે, પરંતુ નિમ્ન માનસિકતા ધરાવતી આ ભાજપની સરકારે ગરબા રમવા ઉપર પણ 18% જેટલો GST ટેક્સ નાખ્યો છે. સૌ પ્રથમ તો હું મા જગદંબા વિશ્વશક્તિને પ્રાર્થના કરું છું કે આ ભાજપના સત્તાધીશોને સદબુદ્ધિ આપે અને ગરબા ઉપર જે 18% જેટલો GST ટેક્સ નાખ્યો છે એ પાછો ખેંચે. સાથીઓ, ગરબા એ ગુજરાતની પરંપરા છે, શ્રદ્ધા છે, લોકોની આસ્થા છે. આસ્થા ઉપર ક્યારેય ટેક્સ ન હોઈ શકે. આસ્થા એ મનની ભાવના છે. ત્યારે ગરબા રમવા ઉપર ભાજપની સરકારે 18% GST નાખ્યો છે એને આમ આદમી પાર્ટી સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને એન કેન પ્રકારે ગમે ત્યાંથી ટેક્સ વસૂલી લેવાની ભાજપની નિમ્ન માનસિકતાની આમ આદમી પાર્ટી સખ્ત શબ્દોમાં નિંદા કરે છે. આ સાથે આમ આદમી પાર્ટી વતી મેં આપણા રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર પણ લખ્યો છે અને પત્ર લખીને માંગણી કરી છે કે આસ્થાનું અપમાન કરતા આ 18% GST હટાવો. ગરબા એ લોક પરંપરા છે, શક્તિ આરાધનાનું પર્વ છે, ઈશ્વરને ભજવા ઉપર ક્યારેય ટેક્સ હોવો જોઈએ નહીં, ભૂતકાળમાં પણ ક્યારેય હતો નહીં. આ ભાજપની સરકારને સદબુદ્ધિ આપે અને વહેલી તકે 18% GST ટેક્સ પાછો ખેંચાય એ માટે પત્ર લખ્યો છે. હું આશા રાખું છું કે ભાજપની સરકાર, કેન્દ્રમાં પણ ભાજપ, ગુજરાતમાં પણ ભાજપ, મહાનગરોમાં પણ ભાજપ, બધા જ ભાજપવાળા ભેગા મળી અને આ ગરબા રમવા ઉપરનો 18% ટેક્સ જે છે એ વહેલી તકે દૂર કરશે અને લોકોને શક્તિ આરાધના માતાજીની પ્રસન્નતા મેળવશે.